Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. વસુલીના આરોપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અનિલ દેશમુખે અંતે રાજીનામું આપી દીધું છે. દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી દીધું છે. દેશમુખ ઉદ્ધવને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ગૃહમંત્રીના રાજીનામા વચ્ચે રાકાંપા ચીર શરદ યાદવ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર વચ્ચે મુલાકાત થઈ છે. દેશમુખે રાજીનામામાં લખ્યું, આજે એડવોકેટ જયશ્રી પાટીલની અરજી પર માનનીય હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, માટે હું નૈતિક આધાર પર ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્ર વિનંતી કરું છું કે મને ગૃહમંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનર પરબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો વિવાદ સતત વધી રહ્યો છે. મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ સરકારને ઘેરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ એક ચિઠ્ઠીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાજ્યમાં ટ્રાન્સફર પોસ્ટિંગના રેકેટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ચિઠ્ઠી રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગના ઓફિસર રશ્મિ શુકલ દ્વારા લખવામાં આવી હતી.